મિસઅન્ડરસ્ટુડ ક્લાસ તો એ ટ્રુ આવશે સાચું આવશે ધ સ્પેલ ઓફ ધ મંકી પો કુડ નોટ વર્ક ધ થર્ડ ટાઈમ તો એ ખોટું છે કારણ કે ત્રણેય વખત કામ કર્યું હતું પરંતુ ખરાબ કામ કર્યું હતું એ રીતના ફ્રીડમ ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ ઇન વિચ ધેરીઝન અર્જ ટુ બી સિક્યોર તો એ પણ ફોલ્સ આવશે ખોટું આવશે હેડેક ઇઝ એસેન્ટીયલ ફોર મેન્ટેનિંગ હ્યુમન રિલેશનશિપ ઇન વર્કિંગ ઓર્ડર તો એ ટ્રુ આવશે સાચું વાક્ય છે એની પછી નિયરેસ્ટ મિનિંગ આપેલા છે તમે જોઈ શકો છો પહેલું આવશે વિગરિયસ વિગરિયસ એટલે આવશે એનર્જેટિક એસિમ એટલે એડમિનિરેશન અને એલિમિનેશન એટલે એલિમિનેટ એટલે રિમૂવ આવશે પછી આવે છે ફંક્શન બ્રેકેટમાંથી શોધીને તમારે લખવાના છે આઠમું છે ધ પીચ ઇઝ બિગિંગ કવર્ડ વિથ અ લાર્જ પ્લાસ્ટિક સીટ નાવ તો એ રિપોર્ટિંગ છે ઓકે તમે જોઈ શકો છો રિપોર્ટિંગ આવશે મનીષા કેન ડૂ બેટર મેકઅપ ધેન હર કોલ ગાઈઝ તો એમાં ટોલકિંગ અબાઉટ અ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ આવશે અહીંયા પહેલું તમે જોઈ શકો છો બ્રેકેટમાં આપેલું છે છે અને છેલ્લે ઇવન તો હી ઇઝ મેરિટ હી લેક્સ ઇન ગુડ મેનર્સ તો એ સોઈંગ કોન્ટ્રાસ્ટ છે એની નીચે ફંક્શનના વિકલ્પો આપેલા છે પહેલું છે આઉટસાઇડ ધ બેંક વાય આર યુ સો અપસેટ સપોઝિશન તો આમાં બી આવશે સી ધેટ ક્લાર્ક બિહેવ એઝ ઇ વર કહેલું જ છે સપોઝિશનમાં એઝ ઇ અને વર હોય તો આંખો બંધ કરી ઓપ્શન લખી દેવાનું પછી છે વોટ આર યુ ડુઇંગ એક્સપ્રેસિંગ રિઝલ્ટ તો આ આવશે આઈ એમ થિંકિંગ ઓફ સચ અ પ્લાન ધેટ ગેટ્સ ક્લિકડ એન્ડ ફેચ મી એ મી અ ગુડ ફોર્ચ્યુન જો આવડતું ન હોય પરીક્ષામાં તો પણ આવું જે સૌથી લાંબો વિકલ્પ હોય એ સાચો હોવાની શક્યતા વધુ હોય છે કારણ કે ખોટો હોય તો એ એટલી મહેનત ના કરે ટાઈપ કરવામાં લાંબો લાંબો આન્સર પરંતુ સાચો હોય ત્યારે જ એ મોટા વાક્યમાં પણ આન્સર લખે પછી તેરમું આપેલું છે વાય ડોન્ટ યુ પ્લેસ ધ ઓર્ડર શૂડ તેમાં અલ્ટરનેટિવ ચોઈસ બી આવશે વોટ શૂડ આઈ ડુ રુચા ડઝ નોટ લાઇક ફાસ્ટ ફૂડ ઓર નોર ડઝ સી લાઈક કોલ્ડ ડ્રિંક પછી આવશે નીચું ચૌદમું આપેલું છે વાય ડિડન્ટ યુ ટેક ધ પ્રિલિમ એક્ઝામ તો ગીવિંગ રીઝન આપવાનું છે આઈ વોઝ ટુ ઇલ એટ ધેટ ટાઈમ નીચે હવે પ્રશ્નો બનાવવાના છે નિયરલી સોલ્ડ સર્જનર ટુ અ ફિશરમેન ટુ અ ફિશરમેન નીચે અંડરલાઇન છે તો વુમથી બનશે વુમ ડી નિયલી સેલ સર્જનર ટુ સોળમું છે ધ વર્લ્ડ ઇઝ ડિવાઇડેડ ઓન ધ બેઝિસ ઓફ સુપરસ્ટેશન્સ એન્ડ રિલિજિયન તો એમાં સી આવશે ઓન વોટ બેઝિસ ધ વર્લ્ડ ડિવિટેડ એની નીચે આવશે ઇટ વિલ મેક મી જસ્ટ એન્ડ અર્ડ ટુ રીચ યોર પ્લેસ તો એમાં સી આવશે વોટ ટાઈમ વિલ ઇટ ટેક ટુ રીચ યોર પ્લેસ છેલ્લે છે પ્રશ્ન ઇઝરાયલ અટેક ઓન ગાઝા ટુ ગેટ રાઇડ ઓફ રેડ ઓફ હમાસ ટેરરિઝમ તો એમાં બી આવશે વાય ડીડ ઇઝરાયલ અટેક ઓન ગાઝા સેક્શન ડી આવે છે ગ્રામરનું સોલ્યુશન આપણે જોઈ લઈએ પહેલું તો ડુ એઝ ડાયર છે પરંતુ ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો જરૂરથી કરી દેજો અહીંયા તમે જોઈ શકો છો નેક્સ્ટ સન્ડેથી શરૂઆત કરવાની છે એટલે કે આને ભવિષ્યમાં ફેરવાનું છે તો એ રીતના આવશે નેક્સ્ટ સન્ડે વી વિલ ગો ફોર અ પિકનિક અહીંયા વેન્ટનું થઈ જશે ગો અને ભવિષ્યમાં છે એટલે વિલ મૂકવું પડે વી વિલ ગો ફોર અ પિકનિક પછી વી રીચડનું ભવિષ્યમાં બનાવો એટલે એવું આવશે વી વીલ રીચ આવશે વી વિલ રીચ વી વિલ રીચ ધ પિકનિક સ્પોટ એટ ટેન એમ નેશનલ મ્યુઝિયમ ઓફ મોડન આર્ટ વીલ બી સિલેક્ટેડ આવશે વીલ બી પાછળ કેમ આવ્યું તો એનું કારણ એ છે અહીંયા વોઝ હતું વોઝ એટલે કે પેસિવ વાક્યમાં એ બનાયેલું છે એ વાક્ય જે છે મોડન આર્ટવાળું એ પેસિવ વાક્ય છે વોઝ આવ્યું હવે વોઝનું તમે વિલ તો કર્યું પરંતુ પેસિવ છે એટલે પેસિવમાં ભવિષ્યકાળમાં પાછળ બી મૂકવામાં આવે છે વિલ બી સિલેક્ટેડ એઝ ધ પિકનિક સ્પોટ વી વીલ સી ડિફરન્ટ ટાઈપ ઓફ પેઇન્ટિંગ ધેટ વીલ બી મેડ બાય ઇન્ડિયન આર્ટિસ્ટ કારણ કે ધેટ પછી જે વાક્ય છે ઉપર એ પેસિવમાં છે એટલે આપણે પાછળ બી મૂક્યું તો એ રીતે તમારે લખી દેવાનું છે એની નીચે તમે જોઈ શકો છો અવર ગ્રાન્ડ ફાધર હેઝ નોટ બીન તો અહીંયા તમે જોઈ શકો છો પેસિવમાં હવે તમારે આખો ફકરો ફેરવવાનો છે તો એ તમે જોઈ શકો છો કે નોટ બીન ફાઉન્ડ ઇન સચ હેપી મૂડ બાય અઝ વેન વી વેન્ટ ઇન ટુ ધ રૂમ અ રોમેન્ટિક સોંગ ઇઝ બિગિંગ સંગ બાય હિમ હી આર આસ્કડ મેની ક્વેશ્ચન્સ બાય અઝ બટ હી ડિડન્ટ રિપ્લાય તો એ રીતે લખી દેજો એની પછી ઇન્ડાયરેક્ટ ડાયરેક્ટ સ્પીચ છે તમારે લખવાની અને એની નીચે પાછા પછી ફંક્શન આવે છે ખાલી જગ્યા સી કુડ શ્યોરલી હેવ ક્રેક ધ ટેસ્ટ તો શો ઇન પાસ્ટ કન્ડિશન એમાં આવશે ઇફ સી હેડ વર્કડ હાર્ટ નીચે છપ્પનમું આપેલું છે એક્સપ્રેસિંગ ટાઈમ આપવાનું છે પ્રકાશ વોઝ ઓનલી ટેન યર ઓલ્ડ વેન હિઝ ફાધર ડાયટ સી આવશે માય હાઉસ ઇઝ ખાલી જગ્યા એક્સપ્રેસિંગ કમ્પેરિઝન તો આમાં આવશે બિગર ધેન એની વન્સ હિલ્સ ઇન અવર એરિયા જેન્ટમેન્ટ ધ પર્સન વુ કુડ સ્પીક એની બોય સેડ એક્સપ્રેસિંગ પર્પઝ પ્રપોઝલ તો એમાં લેટ્સ ગો આઉટ ટુ પ્લે તો એ આવશે સાઈડ હું આપેલું છે કમ્બાઈન કરવાનું છે સેન્ટેન્સ અને સારી રીતના સેન્ટેન્સ બનાવવાનું છે તો એ તમે અહીં જોઈ શકો છો કઈ રીતના મેં સેન્ટેન્સ બનાવેલું છે નાઉ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ એન્ડ સીમ ટુ શો ધીસ થિંગ ધેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીઝ ટેનિ ક્રેસર ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ તો આમાં બે શબ્દોથી એન્ડથી મેં વાક્ય જોડ્યું છે અને ધેટથી વાક્ય જોડ્યું છે તમે જોઈ શકો છો એની નીચે પછી આવે છે જે તમારે ખાલી જગ્યામાં લખવાનું હોય છે તો પહેલાંમાં આવશે કોલ્સ બીજામાં આવશે અમેઝિંગ ત્રીજામાં આવશે મોસ્ટ અને ચોથામાં આવશે ધ ધો આર્ટિકલ આવશે તો મિત્રો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે આ ગ્રામરનું સોલ્યુશન કરી દીધું છે બાકી તો પેપરમાં પછી ફકરામાંથી પ્રશ્નો શોધવાના છે જે તમને સૌને આવડે ઓકે બીક બુકના જ હોય છે તેમાં કંઈ અઘરું નથી સેક્શન ઇમાં પછી નિબંધ એ બધું આવી જાય છે તો આપણે ગ્રામર સોલ્યુશન કરી દીધું છે પહેલું પેપરનું સોલ્યુશન તમને અને બીજા પેપરનું સોલ્યુશન બાકીના તમામ પેપરનું ઇંગ્લિશનું સોલ્યુશન ચાલુ ઉપર છે જરૂર જરૂરથી જોઈ લેજો ટેલિગ્રામ ગ્રુપ જોઈન ન કરી હોય તો એકવાર જરૂરથી જોઈન કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી તો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય